आगामी गुजरात विधानसभा 2022 नी चूंटणी ने ध्यान में राखीने आम आदमी पार्टी तेमज राष्ट्रीय जनक्रांति पार्टी ना प्रतिनिधियों साथे विशेष चर्चा जो आईसीबी 24 न्यूज पर। नमस्कार दर्शक मित्रों, मुकेश पांडे आईसीबी 24 न्यूज में आप सबनु हार्दिक स्वागत करू छु। दर्शक मित्रों, आगामी 2022 नी गुजरात विधानसभा नी चूंटणी आवी रही छे अने दरेक पार्टीओ पोतपोतानी रीते तैयारीओ करी रही छे। कारण के गुजरातनी अंदर एकज पार्टी घणा वर्षोथी सत्ता उपर बिराजमान छे अने हवे पार्टी ए त्रीजो विकल्प शोधी रही छे। जेवी रीते दिल्लीनी अंदर आम आदमी पार्टी छे, पंजाबनी अंदर कोंग्रेस पार्टी छे, ते रीते हवे समग्र भारतनी अंदर पण बदलाव लोको इच्छी रह्या छे, त्यारे दरेक पार्टीओ पोतपोतानी रीते तैयारीओ करी रही छे। जेनी अंदर आपे हमणां जोयुं के गुजरातनी अंदर कोंग्रेस तो पाछळ फेंकाई गई छे, परंतु आम आदमी पार्टी एक उभरती पार्टी तरीके आगळ आवी रही छे। साथे साथे अन्य पार्टीओ पण हवे पोतपोतानी रीते कमर कसी रह्या छे अने तेमां पण राष्ट्रीय जनक्रांति पार्टी ते पण एक नवा विकल्प तरीके आगळ आवी रही छे। त्यारे आजे अमारा स्टूडियोनी अंदर राष्ट्रीय जनक्रांति पार्टीना प्रदेश मंत्री दीपकभाई बारोट उपस्थित छे, साथे ज आम आदमी पार्टीना रितु बंसल जेओ पूर्व महिला प्रदेश प्रमुख रही चुक्या छे ने अत्यारे प्रतिनिधित्व करी रह्या छे आम आदमी पार्टीनु, तो तेओ साथे चर्चा करीशु। सौथी पहेला मैडम बन्नेनु स्वागत छे, आपनु पण दीपकभाई स्वागत करीए छे। सौथी पहेला अमारा दर्शक मित्रोने आपनो परिचय साथे आपनी पार्टीनो जे परिचय छे ए आपशो। दीपकभाई आपथी शरूआत करीशु, कारण के आपनी पार्टी ગુજરાતની અંદર અને ભારતમાં ક્યાં ક્યાં છે અને ક્યારથી અમલમાં આવી છે તેના વિશે જણાવશો। પહેલા તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર, હું દીપક બારોટ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રદેશ સચિવ તરીકે હું કાર્યરત છું। ગુજરાતમાં આમ તો 33 જિલ્લામાં રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીનું સંગઠન છે, બહુ બહોળા માન સાથે અમને આદર અને સન્માન મળી રહ્યું છે, તથા અમારા વિચાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ગોયલ બાપુના નેતૃત્વ હેઠળ સમસ્ત ગુજરાતમાં અમારી પાર્ટી એ સારું એવું એનું પ્રદર્શન બતાવે છે। તેમજ 2013થી આ પાર્ટી દિલ્હીની અંદર રજીસ્ટ્રેશન થઈ અને તેનું સુકાન ગુજરાતની અંદર દિલીપસિંહ ગોયલ બાપુને સોંપવામાં આવ્યું જી 2019માં। આજે પાર્ટીને 2 વર્ષની અંદર અમે ગુજરાતના 33 જિલ્લા તેમજ 245 ઉપરના જે તાલુકા છે એ તમામની અંદર એક સંગઠન અમે લોકો ઉભું કરવામાં સફળ થયા છે। દીપકભાઈ, તમારા જે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે તેમનો પણ પરિચય આપશો। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રામ સેવકાનંદ ઉપાધ્યાયજી જી, તેમનો વિચાર હતો અને એમ તો તે કર્મકાંડી બ્રાહ્મણ છે જી, પરંતુ તે સત્તાધીશ પક્ષથી એટલા બધા વિચલિત બન્યા જી અને રાતના ઊંઘતા એમને એવો વિચાર આવ્યો કે આ દેશ માટે એક ખતરો છે, તાનાશાહી વલણ એક ખતરો છે, લોકતાંત્રિકની અંદર લોકોની વાત સાંભળવામાં આવે, જ્યારે લોકોની વાતના દહન થતું હતું અને એમના વિચારોને કુચલવામાં આવતા હતા, એના હેતુથી એમણે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી એવું નામ આપ્યું। જે ક્રાંતિ 1857માં થઈ હતી એ જ ક્રાંતિ પાછી થાય 21મી સદીમાં એવું વિચારી અને એમણે આ પાર્ટીની રચના કરી। રીતુ મેડમ, આમ આદમી પાર્ટીની ઓળખ તો હવે જનજન સુધી પહોંચી ગઈ છે, કારણ કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે અને તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ તેની અંદર સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 72 સીટો સાથે નામ કમાયું છે અને તેમાં પણ ખાસ કરીને સુરતની અંદર 27 બેઠકો લઈને કોંગ્રેસથી આગળ નીકળી ગઈ છે। તો આપના પાર્ટીને તો પરિચયની જરૂર નથી, તેમ છતાં અમારા દર્શક મિત્રો માટે પાર્ટી વિશે કઈ બે શબ્દ। ધન્યવાદ બહોત બહોત આપકે ચેનલ કે માધ્યમ સે હું રીતુ બંસલ તમારે ચેનલ માધ્યમ થી સભીને અભિનંદન કરું છું અને તમારો પણ અભિનંદન ભાઈ। અને હમારી પાર્ટી દિલ્હી મે શ્રી અરવિંદ કેજરીવાલ જી કે નેતૃત્વ મે પાર્ટી હૈ, સભી લોગ જાનતે હૈ ઓર હમારી પાર્ટી કા નામ સિર્ફ કામ સે હુઆ હૈ। અરવિંદ કેજરીવાલ જી ને જો દિલ્હી મે કામ કિયા વો ના સિર્ફ દિલ્હી મે બલ્કિ વિદેશો તક મે પહોંચા હૈ, ઇસ બાત કા સબ બચ્ચા બચ્ચા જાનતા હૈ કિ હેલ્થ ઓર ખાસ તૌર પે શિક્ષણ મે ઉન્હોને બહોત નામ કમાયા।
साथ ही साथ एक पॉलिटिकल पार्टी होने के नाते हमारी पार्टी ने और भी जगहों पे और भी प्रदेशों में चुनाव लड़ा, चुटकी लड़ी, जिसके चलते हम पंजाब में हमारे 20-22 MLA हैं। और हाल की में स्थानीय स्वराज की चुटनी में आपने जैसे बताया कि सूरत में हमारे 27 कॉर्पोरेटर और अलग अलग जगह पे पूरी 72 सीट्स हम लेकर आए। तो अब ये एक इतना शानदार प्रतिसाद जो हमारे को प्रजा ने दिया, जो पब्लिक ने दिया, जनता ने दिया, जो कि कंटाल गई है भाजपा के शासन से या ऐसे शासन से जिसमें प्रजालक्षी कुछ भी नहीं, ना स्वास्थ्य है, सेवाएं हैं, कोविड के चलते हमने देखा कि कितनी अव्यवस्था फैली हुई थी, शिक्षण संस्थानों में हम देखते हैं कितनी अव्यवस्था है, बाकी और भी महंगाई को देख लीजिए या किसी भी चीज को देख लीजिए। तो आज आज जनता ढूंढ रही है एक विकल्प, मैं कहूंगी कि एक तीसरा विकल्प नहीं, एक दूसरा विकल्प, क्योंकि आम आदमी पार्टी एक तीसरा विकल्प नहीं, एक दूसरा विकल्प है। भाजपा से जो लोग कंटाल गए हैं और सोचते हैं कि अब हम किसको वोट दें, तो वो आम आदमी पार्टी की तरफ देख रहे हैं। तो हमारी पार्टी निश्चित रूप से एक बहुत ही प्रगतिशील और बहुत ही बलिष्ठ विकल्प बनकर उभर रही है, और हम आने वाले चुनावों में बहुत अच्छा प्रदर्शन करेंगे, ऐसी पूरी पूरी हमको उम्मीद है। आप बनने थी मारो एक सवाल छे के जे भारतनी जनता छे अबे त्रीजो विकल्प सा माटे शोधी रही छे, एनी पाछळनुं कारण शुं मानो छो तमे? एनी पाछळनुं कारण तो लोको जाने छे जी, सुशासनना नाम पर लोकोने दबाई देवाना जी, रात्रे उठीने नवा नियमो आपी देवाना, बराबर, सामान्य मानसने जीव कपड़ू बनी गयो छे। एक बाजु गुजरातमां कोरोना काळनी अंदर સ્મશાનોની અંદર એક ભીડ લાગી હતી જે સબને કેમ સળગાવવા, અને આ દેશનો રાજા એની એક નૈતિક ફરજ છે કે મારા સમાજના કે મારા લોકો અત્યારે એક પછી એક આ કોરોના કાળમાં હોમાઈ રહ્યા છે, અને સાહેબ સહેજ ભી ચિંતા કર્યા વગર બંગાળમાં દીદી ઓર દીદી કરવા બેઠા, બરાબર, તો એમને તે વખતે ચિંતા જનતાની ના થઈ, અને એ પત્યા પછી તરત જ એમને જનતાની ચિંતા થવા લાગી। તો હવે લોકો પણ સમજે છે કે કોરોના કાળની અંદર સાહેબે શું કર્યું, ભાજપે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું, માટે લોકો સમજે છે કે ત્રીજા પક્ષની જરૂર છે। અને મને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીની અંદર, વિધાનસભાની ચૂંટણીની અંદર રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી એક સારું એવું મોટું શક્તિ પ્રદર્શન કરશે, અને બધાને બતાવશે કે પાર્ટીની તાકાત શું છે। મેડમ, આપ પોતે એક મહિલા છો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષ કરતા ઉપરથી શાસન કરી રહી છે, અને તેવા સમયે અત્યારે મોંઘવારીએ માજા મૂકી દીધી છે, હદ વટાવી દીધી છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, કારણ કે જે તેલ છે, ખાદ્ય તેલ છે મોંઘું છે, શાકભાજી મોંઘી છે, અન્ય બધી ચીજો મોંઘી થઈ ગઈ છે, રાંધણ ગેસના ભાવો આસમાને પહોંચી ગયા છે, શું કહેવા માંગશો, આમ આદમી પાર્ટી શું કરશે આગળ? ખરેખર તમારી વાત સાચી છે ભાઈ, કેમ કે આ તો મોંઘવારીનો વજન શું છે કે આજ સ્કૂલ નહીં ચલતે હૈ, કોલેજ નહીં ચલતે હૈ, ઉસકે ઉપર ભી ફીસ સતત બઢતી જાતી હૈ, 10% ફીસ કન્ટ્રીઝ હોતા હૈ, પેટ્રોલ કે ભાવ હર જગહ 100 સે ઉપર, દાલ શાકભાજી, યહાં તક કી એક સિમ્પલ મહિલા ગૃહિણી જો ઘર કામ વાલી બહેને હોતી હૈ ઉનકો ભી ઇતની તકલીફ હોતી હૈ ઘર ચલાને કે લિયે। તો મેં ना सिर्फ महिला बल्कि मैं अपनी पार्टी से प्रदेश महिला अध्यक्ष भी रह चुकी हूँ, तो मैं घर घर घूमी हूँ, और स्थानीय स्वराज की चुटनी में जब हम घर पे जाते थे तो जिस प्रकार से महिलाएं दुखी होकर रोकर हमसे ये बात बोलती थीं कि हमको इस मोहद्वारी में हमको समझ नहीं आता कि हम अपने घर का गुजारा कैसे करें, बच्चों की फीस भरें, या कोविड में जितना हाहाकार हुआ, कोविड में त्रास हुआ कि अनाप शनाप स्थानिक जो ये हमारे अस्पताल में फीस ले रहे थे, तो उसके चलते तो ये एक बिल्कुल ऐसा हो गया कि समझ ही नहीं आता था कि किस प्रकार से गुजारा हो जी। दूसरी ओर हमारी पार्टी ने दिल्ली में ना सिर्फ महंगाई को कंट्रोल किया, और बहनों के लिए उन्होंने इतनी व्यवस्थाएं करी कि उनको फ्री में उनका आना जाना करा, वो कहीं भी बस से या मेट्रो से फ्री में ट्रेवल कर सकती हैं, घर घर राशन पहुंचाया, मुफ्त में राशन वितरण किया। तो प्रजा ये देखती है, जनता ये देखती है कि अगर एक राज्य ऐसा कर सकता है तो दूसरा राज्य ऐसा क्यों नहीं। गुजरात की मॉडल की चर्चाएं भूतकाल हो गई, अब दिल्ली मॉडल की चर्चा होती है सब जगह। जिस प्रकार से दिल्ली में ये सुशासन हुआ, प्रजारक्षी शासन हुआ, उस प्रकार से यहाँ क्यों नहीं। सतत
ये वर्षों उपरांत होते जा रहे हैं और भाजप जैसे कि अपना पक्ष रखती है पर मुंदवारी के विषय में उसका जवाब जीरो है, किसी भी पेट्रोल के और बढ़ते दामों के बारे में उसका जवाब जीरो है, स्कूल में बच्चों की फीस के को लेकर उनका जवाब जीरो है, सरकारी स्कूलों की दुर्दशा को लेकर उनका जवाब जीरो है। तो ये तो विचारणीय है और इसलिए आज जनता विकल्प ढूंढ रही है और निश्चित रूप से आम आदमी एक मजबूत विकल्प बनकर उभर रही। दीपक भाई तमने एक सवाल छे के जे रीते भारत ना प्रधानमंत्री शिक्षण अने बाळकों ना शिक्षण ने महत्व आपी रह्या छे के पढ़ेगा इंडिया तभी बढ़ेगा इंडिया अने साक्षर खरेखर भारत साक्षर थयुं छे खरुं साहेब तमने लागे छे? दुख जोवा माटे घरनी बहार ना निकळवुं पड़े, घरमां देखाय छे। साची वात। शिक्षण नो मुद्दो जो केन्द्र मां दिल्ली मां हूं जोवा माटे जाऊं पण मारुं गुजरात ज अभन रहेतुं होय जी तो मारे दिल्ली जवानी जरूर नथी। बराबर। गुजरात ना पूर्व पट्टी ना भाग नी अंदर आदिवासी विस्तार आजे पन शिक्षण थी वंचित छे। आजे पन प्राथमिक शालाओ त्यां गड़ी हयात छे परंतु 18 छोकराओ होय, 19 छोकराओ होय के 25 छोकराओ होय शिक्षक मात्र एक छे। बराबर। त्यां शिक्षकों नी सुविधा नो अभाव छे, टेक्नोलॉजी नो अभाव छे, त्यां बाळकों नी अंदर रहेली प्रतिभा तो घणी छे जी। पूर्व पट्टी नी अंदर रहेला बाळको एक डूंगर वटी ने बीजा डूंगर भणवा माटे जाय छे, જીવપણ જોખમમાં મૂકે છે, શારીરિક બાંધો પણ એમનો સખત છે, જો તેમને ઓલિમ્પિકની અંદર ઉતારવામાં આવે જી તો ગુજરાતનું મોટું નામ થાય એવું છે। બરાબર। પણ છતાં એને નજરઅંદાજ કરવામાં આવે છે। ગુજરાતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે 1600 કિલોમીટર સુધીનો લાંબો આપણી પાસે દરિયા કિનારો છે જી, ત્યાં ખારવાઓના જે કામ છે કે જે જીવને હાથમાં મૂકીને કામ કરવા માટે જાય છે જી, તો ત્યાં પણ સરકાર એમની જે રખવાળી કરવાની હોય છે ત્યાં પણ કઈક ને કઈક જગ્યા પર આછી પાતળી દેખાય છે। દીપકભાઈ જે રીતે ગુજરાત સરકારની અંદર એક નિયમ લાવ્યા હતા FRC નો નિયમ, ખાનગી શાળાઓ જરૂરત કરતા વધારે ફી ન વસૂલી શકે તેવો એક નિયમ લાવ્યા હતા, પરંતુ તે નિયમને ખાનગી શાળાઓના સંચાલકો ગાંઠતા નથી, એમ કહી શકાય કે સરકારને ગાંઠતા નથી, શું કહેવા માંગશો? એમાં એવું છે કે કાગડાના મોઢામાંથી પૂરી નીકળી અને શિયાળના મોઢામાં ગઈ। બરાબર છે। લોકોને સંતોષ આપવા માટે માત્ર ને માત્ર નિયમ બનાવી દેવામાં આવે, એવા ઘણા બધા નિયમો છે કે જે માત્ર કાગળ પર છે જી, તેનું પાલન થતું નથી, ન પાલન થાય તો એના માટે કોઈ કડક કાયદા નથી। આજે તમે માસ્ક વગર જાઓ તો પોલીસ આડેધડ તમારા ઉપર ફાયરિંગ કરે છે, કોકનો પગ તૂટી જાય છે, બે દિવસ પહેલા એક ભાઈને માર્યા હતા તેમની આંખ બચી ગઈ હતી જી, પણ FRC નો આજે નિયમ આવ્યા પછી પણ લોકો મન ફાવે તેમ પૈસા ઉઘરાવે છે જી। એક KG સિનિયર KG ના લોકો 40,000-50,000 સુધી ફીસ હોય છે, પણ એના ઉપર સકંજો કરવામાં આવતો નથી। એની પાછળનું કારણ જે પાર્ટીની અંદર આટલા મોટા મોટા બોર્ડ લાગતા હોય, આટલા મોટા મોટા ખર્ચા થતા હોય, આ બધા ખર્ચા કાઢવા ક્યાંથી? તો કંઈક ના કંઈક પણ આ શિક્ષકો જે ખાનગી શાળા છે એના જે સંચાલકો છે એ કંઈક ને કંઈક ભાજપ સાથે મળેલા હોય તો જ આવું થઈ શકે। દીપકભાઈ કોરોના કાળ ચાલે છે અને છેલ્લા 1.5 વર્ષથી શાળાઓ બંધ છે, શાળાના ખર્ચાઓ બંધ છે એક રીતે, તેમ છતાં પણ શાળાઓ દ્વારા ચાલુ વર્ષની શૈક્ષણિક ફી અને તેની સાથેના અન્ય જે ફી છે ઇતર ફી એ પણ માંગવામાં આવી રહી છે, શું કહેવા માંગશો? તમારી પાર્ટી તરફથી સરકારને શું કહેવા માંગશો? રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી પહેલેથી શિક્ષણ સાથે રહેલી છે, બેરોજગાર યુવાનો સાથે રહેલી છે જી। આ જે રીતે તાનાશાહી વલણ ચાલ્યું છે એ કહેવત છે આપણા ત્યાં, યથા રાજા તથા પ્રજા। જો આપણા રાજા તાનાશાહી હશે તો એના નીચે હાથ કામ કરતી કે એના હાથ નીચે કામ કરતી તમામે તમામ એવા તાનાશાહી વલણ રાખશે જ। આજે ઘણા MLAs ની સ્કૂલો છે જી, જેટલા કેટલાક ધારાસભ્યો છે એમની પોતાની સ્કૂલ છે, એમને તો આ મહામારીની અંદર પ્રજાને સાથ આપવાનો હોય, ફીસ માફ કરવાની હોય, છતાં પણ એ આપણા વિધાનસભાની અંદર જઈને આપણા અધ્યક્ષ સાહેબને વિનંતી કરે છે કે અમારા સ્ટાફનો પગાર કેવી રીતે આપો જી અને અમને ફી ઉઘરાવવાની સત્તા આપો। આ આપણા ગુજરાતના વધારે દૂર જવાની જરૂર નથી એવા ધારાસભ્ય થઈ જઈને એવી માંગણી કરે છે તો માણસાઈ મરી પરવારી હોય તેવું લાગે છે। રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીને જો એક વાર તક મળશે તો ગુજરાતનું શિક્ષણ કંઈક અલગ હશે। અમારા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ બાપુ મુખ સેવક છે જી, મુખ સેવકનો મતલબ છે કામ કર્યા પછી બતાવતા નથી જી। અમે કોરોના કાળની અંદર જે લોકડાઉન હતા એની અંદર ફસાયેલા કેટલાક શ્રમિકોને રેવા સુધી મૂકવા ગયા છે જી, અમે કેટલા લોકોને રાખીને એમને જમાડ્યા છે, અમે આ કોરોના કાળથી જે
કમાણી નથી કરી શક્યા અને તે લોકોને ઘરે ઘરે જઈને અમે નોટ ચોપડા કંપાસ એવું વિતરણ કરીએ છીએ બાળકોને પણ છતાં પણ અમે કોઈ દિવસ જાહેર કર્યું નથી દેખાડો કારણ કે અમારે આવેદન નથી આપવા અમારે ભગતસિંહના માર્ગે જવું છે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જવું નથી બરાબર છે મેડમ તમને એક સવાલ છે કે જે રીતે કોરોના મહામારીની અંદર ગુજરાતની અંદર અને ખાસ કરીને વડોદરાની અંદર લોકોને બેડ નતા મળતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછતો હતી સાથે ઓક્સિજનની તો એટલી ઘટ પડી ગઈ હતી કે ઓક્સિજનની પડાપડી થવા માંડી હતી પરંતુ દિલ્હી સરકારે આરોગ્ય માટે એટલી સારી સુવિધા કરી આમ આદમી પાર્ટીએ શું કહેવા માંગશો दिल्ली सरकार ने जो आरोग्य के लिए जो सुविधाएं जन सुविधा केंद्र और बहुत सारे कोविड सेंटर्स और बहुत सारे 500 बेड्स की फैसिलिटी से लेकर 1000 बेड्स की फैसिलिटी तक बनाई उसके लिए मैं ये बोलूंगी कि अगर सरकार की अगर जो आपकी जो जो सरकार चुनी हुई सरकार होती है अगर उसका इंटेंशन अच्छा होता है उसकी नीयत साफ होती है तो वो जो चाहती है वो कर सकती है मैं भाई से सहमत हूँ जैसा कि उन्होंने कहा आपने पूछा कि फीस के लिए आपने जो मुद्दा उठाया कि खानगी शालाएं फीस मांगती हैं तो निश्चित तौर पे वहाँ पे जो सेवा कर रहे हैं टीचर्स हैं और भी बहुत सारे लोग हैं उनको भी रोजी रोटी के लिए फीस की जरूरत पड़ती है जी। पर हमारी सरकार ने दिल्ली में आम आदमी पार्टी की आदरणीय श्री अरविंद केजरीवाल जी की सरकार ने सरकारी स्कूलों को ही इतना अच्छा बना दिया जहाँ पे फीस की जरूरत ही नहीं थी तो खानगी शालाओं की जरूरत तो तब पड़ती है जब सरकारी शालाएं जो कि सरकार को बनानी चाहिए वो अच्छी नहीं होती जी। जब वहां पे फीस की जरूरत ही नहीं वहां का सारा मेंटेनेंस सरकार उठाती है तो ये तो हमारे पास आज ये सवाल ही इसलिए उठता है क्योंकि आप जगह जगह जाके देखिए ना ही आंगनवाड़ियां अच्छी हैं ना सरकारी शालाएं अच्छी हैं ना वहाँ एजुकेशन अच्छा है आप अपने ही जहां आप रह रहे हैं यहाँ पे गुजरात में 10 किलोमीटर लेफ्ट राइट सेंटर या ईस्ट वेस्ट निकलिए तो आपको पता चलेगा कि ना वहाँ इलेक्ट्रिसिटी है ना वहाँ कोई खानगी कोई शाला है ना जन सुविधा केंद्र है ना क्लिनिक है तो ये कैसा प्रतिनिधित्व है ये कैसी सरकार है तो ये निश्चित तौर पे ऑक्सीजन हो या रेमडेसिविर हो या कोरोना महामारी में आज जैसे आज के पेपर में न्यूज थी के इंजेक्शन ही खत्म हो गए हैं ना कोवैक्सीन है ना कोविशील्ड है मेरी खुद में घर में जो मेरी हेल्पर है वो इंजेक्शन के लिए गई तो वो वापस आ गई तीसरे दिन धक्का पड़ा उसे तो अगर यही व्यवस्था हमको करनी है तो निश्चित तौर पे आज प्रजा ढूंढ रही है एक विकल्प और आम आदमी पार्टी उन्हें बहुत दिख रहा है कि आने वाले समय में आम आदमी पार्टी गुजरात को दिल्ली जैसा बनाकर दिखाएगी ખાનગી જેવી બનાવવામાં આવી છે પરંતુ ગુજરાતની અંદર હજુ પણ સરકારી શાળાઓમાં લોકો બાળકોને મુકતા નથી કારણ કે એની એક અલગ છાપ પડી છે અને લોકો ખાનગી શાળાઓ તરફ જ પ્રેરાય છે એની પાછળનું કારણ શું માનો છો તમે પહેલા તો એમ કહી દઉં ગુજરાત ને દિલ્હી સાથે સરખાવાય જી ગુજરાત ગુજરાત છે ને ગુજરાતની એક અલગ જ અસ્મિતા છે જી દિલ્હીની વાત કરવામાં આવે તો કેજરીવાલ સાહેબે કામ કર્યું છે તો ક્યારેક ક્યારેક મીડિયામાં બતાવે પણ છે અને ક્યારેક ક્યારેક અમે શિક્ષક તરીકે હું રૂબરૂ પણ થયો છું બરાબર સ્કૂલ મોડેલ થઈ છે પણ અમુક જ જગ્યાએ અચ્છા અમુક જગ્યા પર પાણીનો પણ અભાવ છે અમુક જગ્યા પર ગંદકીનો પણ અભાવ ગંદકી પણ જોવા મળે છે જી પરંતુ એમના 6 વર્ષના સુશાસન કાળનો એમને જે જાહેરાત કરી તે સમયે ટેલિવિઝન ઉપર તેમના આરોપ પ્રત્યારોપ પણ ઘણા થયા છે જી હું શિક્ષક તરીકે એમ કહેવા માંગુ છું કે જે બાળકોને શિક્ષણ મળવું જોઈએ તેમને જે મૂલ્યાંકન વાળું જે શિક્ષણ જે પ્રાથમિક શિક્ષણનો જે પાયો છે જી જો એ નબળો રહી જાય જેમ બેને વાત કરી કે આપણે સરકારી શાળાને જ મોડેલ શાળા બનાવીએ હું સહમત છું કે એને બનાવી જોઈએ તો આપણા બાળકને આપણે ઇંગ્લિશ મીડિયમમાં સીબીએસઈ કે એ શાળામાં આપણે મૂકવું ન પડે એ વાત નથી એ વાતથી પણ હું સહેમત છું પણ ગુજરાતની એક અલગ અસ્મિતા છે જી આજે મોટા મોટા હોદ્દા ઉપર બેઠેલા એક શિક્ષક તરીકે હું એમ કહેવા માંગુ છું કે પ્રાથમિક શાળાનું શિક્ષણ જ સારું છે જી જેથી કરીને આજે મહાત્મા ગાંધી છે કે આપણા દેશના સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પ્રાથમિક શાળાઓમાં જ બનેલા છે જી અખંડ ભારતના શિલ્પી બન્યા છે જી તો એવું તો નથી કે ગુજરાતનું શિક્ષણ સારું નથી ગુજરાતનું શિક્ષણ તો સારું જ છે જરૂર છે મેનેજમેન્ટની
એના જે શિક્ષકના જે અભાવ છે એ પૂરા કરવાની, બાળકોને ભણાવવાની, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવાની, તેમાં સરકાર કંઈ ને કંઈક જગ્યા પર પાછી પાણી થાય છે, એટલે શિક્ષણનો દર ઉપર આવતો નથી. બીજી અહીંયા મુખ્ય એ વાત હતી કે જે શાળાઓ સરકારી શાળાઓ છે તેને ખાનગી જેવી કેમ બનાવવામાં નથી આવતી, સરકાર કેમ ત્યાં પાછી પડે છે? તમને હું થોડોક પાછો લઈ જાઉં જી, 1800 સાલની અંદર લઈ જાઉં. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટન સરકારે શાસન જે વખતે લઈ લીધું જી, તો તે વખતે અંગ્રેજ અધિકારીઓ 10 હોય તો ભારતના માત્ર 2 હોય જી. એવું કરવાનું એમની પાછળનો કારણ શું હતો કે 10-10 જો અમે ભણાઈ દઈશું તો આ તો કાલે આપણો વિરોધ કરશે, બરાબર, આપણી સત્તા જતી રહેશે. તો જો એવું જ કરે તો આ સત્તા તો કાળની જતી રહે ને જી, આવું નથી થવા દેવું. બીજું હું તમને વાત કરું કે યુવાનોને હવે બેરોજગાર તો ઠીક છે પણ યુવાનોને નમાલા બનાવવાની વૃત્તિ ચાલી રહી છે જી. માર્ક્સ પ્રમોશન આપી દીધા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય છે તે વખતે કોરોના નથી આવતો જી, અને બાળકોને 12 પાસ કરી દીધા એટલે બધા જ કોલેજમાં આવવાના, જેનો પાયો જ કાચો છે તેનું ધાવું કેવી રીતે સારું રહેશે? સાચી વાત. તો ખાનગીકરણ તમે કરો, પ્રાથમિક શાળાનું ખાનગીકરણ જો તમે કરી નાખશો તો પણ એનું મેનેજમેન્ટ સરકારે કરવું પડશે, કારણ કે તે એની પ્રાથમિક જરૂરિયાત છે લોકોની, અને તે તેમનો એક બહુ મોટી જવાબદારી છે જે તે સરકારની કે બાળક શિક્ષિત બને બને અને બને. બીજો બંને માટે એક મુદ્દો છે કે જે રીતે સરકાર હવે દેશમાં ખાનગીકરણ કરવા જઈ રહી છે, શાળાઓ હોય, એરપોર્ટ હોય કે રેલવે હોય અને અન્ય જે સરકારી મોટી મોટી કંપનીઓ છે તેને પણ હવે ખાનગી શાળા ખાનગીકરણ કરવા જઈ રહી છે, શું કહેવા માંગશો? આગળ એનું ભવિષ્ય શું છે? લોકો માટે કેટલા ફાયદાકારક છે અને નુકસાનકારક છે? લાભાલાભ તો આવે છે, કોઈ પણ વસ્તુનો લાભ છે તો ગેરલાભ તો આવવાનો છે જી. ખાનગીકરણ થશે, સુવિધા તો મળશે પણ તેની સાથે તેની એ જે ગણના થવી જોઈએ જે એની મહત્વ છે એ ઘટી જશે જી. સ્કૂલોનું ખાનગીકરણ થશે તો શિક્ષકો પણ એ રીતના કામ કરતા થશે અને બાળકો પણ એ રીતના કામ કરતા થશે, પણ જે સરકારી શાળામાં બની અને ગર્વથી જે લોકો બહાર નીકળે છે તે કદાચ કંઈક આગુ પાછું થાય. કંપનીનું જે ખાનગીકરણ છે જી, કંપનીના ખાનગીકરણ થવાથી પણ લોકોને મારતો પડવાનો, જે પગાર છે પગારનો રેશિયો પણ એમનો ઓછો થવાનો જી. રેલવેની જો કદાચ વાત કરીએ તો આવી વાટાઘાટો ચાલે છે કે એનું ખાનગીકરણ થાય, તો જે ખરેખર સરકાર જે છે એક પછી એક પોતાની જે સરકારી મિલકતો છે એને વેચી વેચીને એક તરફનું ખાનગીકરણ ઉભું કરતું હોય એવું મને દેખાય. મેડમ, આપ શું કહેવા માંગશો કે જે રીતે એરપોર્ટનું ખાનગીકરણ અને રેલવેનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તેના આ સરકાર જે ખાનગીકરણ કરવા પાછળ પડી છે, શું કહેવા માંગશો? પહેલે તો મેં ભાઈ કી બાત કા થોડા જવાબ દૂંગી કે હું પણ એક શિક્ષિકા છું અને એક પ્રધાનાચાર્ય રીતે ફરજ બજાવી ચૂકી છું, તો ગુજરાતની અસ્મિતાનો ખરેખર હું વંદન કરું છું, પર શિક્ષણની અસ્મિતા પણ હોય છે જી. તો તમે કમ્પેર ના કરી શકો કે દિલ્હીની શિક્ષણની અસ્મિતા બીજી છે અને ગુજરાતની શિક્ષણની અસ્મિતા બીજી છે, દોનો એક છે. હા, એક સ્ટુડન્ટ જબ પઢતા હૈ, જબ બાલક પઢતા હૈ તો ઉસકો પઢ કે ઉસકા લક્ષ્ય હોતા હૈ રોજગાર, ઓર વો રોજગાર કે લિયે ઉસકો કોમ્પિટિશન ભી દેને હોતે હૈ, એક દૂસરે સે કોમ્પીટ કરકે ઉસે આગે ભી બઢના હોતા હૈ. તો ગુજરાત કા શિક્ષણ બહેતર હોગા, પર હમ ઉસે ઓર બહેતરીન બના સકતે હૈ, ઉસે ઓર અચ્છા બના સકતે હૈ, ક્યોંકિ ભાઈ ને બોલા કે દિલ્હી મે હમારી સરકાર શાલાઓ કો અચ્છા બના રહી હૈ, અભી હમારે ચીફ મિનિસ્ટર કા યે સેકન્ડ ટર્મ હૈ, 10 વર્ષ મે ઉન્હોને ઇતને અચ્છે સ્કૂલ દિયે જો કે વર્લ્ડ ક્લાસ હૈ, કદાચ એસે સ્કૂલ પૂરે હી દેશ મે હોને ચાહિયે. उन्होंने एक मॉडल स्थापित किया कि ये मैं आपको दिखाता हूँ कि सरकारी शालाएं इस प्रकार से होनी चाहिए, अब पूरे देश के लोग ऐसी शालाएं बनाएं जो कि हमारे माननीय प्रधानमंत्री जी को करना चाहिए था पूरे देश में, पर वो नहीं कर पाए. तो अब यहाँ का बालक वो शाला में जाने से वंचित क्यों है? क्यों उसे वैसे ही शालाएं नहीं मिल सकती? तो मैं ये यहाँ थोड़ा आपसे असहमत हूँ कि शालाएं चाहे किसी भी प्रदेश की हो, गुजरात हो, मध्य प्रदेश हो, पंजाब हो, गोवा हो या बंगाल हो, वहां का बच्चा डिजर्व करता है एक बहुत अच्छी एजुकेशन, वर्ल्ड क्लास एजुकेशन, जो वहां के स्थानिक जो चुटनी लड़कर जो आए हैं चीफ मिनिस्टर्स या लोकल मिनिस्टर्स दे सकते हैं. बाकी आपका जो प्रश्न आपने किया कि जो खानगीकरण हो रहा है,
जैसे एयरपोर्ट्स का हो रहा है या रेलवेज का हो रहा है, तो मैं ये मानती हूँ कि ये खानगीकरण शायद किसी एक व्यक्ति विशेष को लाभ पहुंचाने के लिए किया जा रहा है। हमारे देश में इतना बहुत अधिक खानगीकरण की कभी भी जरूरत नहीं थी और ये एक आम आदमी को नुकसान पहुंचाता है जी। और मैं ऐसा समझती हूँ कि ये एक सिर्फ एक व्यवसायिक नजरिए से करा जा रहा है। मैडम तमे पण शिक्षक छो अने दीपक भाई पण शिक्षक छे, एमणे हमणा कीधुं के दिल्ली नी अंदर दरेक सरकारी शाळा के शाळाओ हजु विकास नथी पामी, परंतु तमे कहो छो के अमारी केजरीवाल नी आम आदमी पार्टी नी सरकार ए दिल्ली मॉडल तरीके प्रस्थापित थई छे अने एनु अनुकरण गुजरात सहित दरेके करवू जोईए, परंतु दीपक भाई एम कहे छे के हजु पण त्यां गंदगी पण छे, बधी शाळा ए विकास नथी पामी, शुं कहेवा मांगशो एमने? जो आज ही एक हमारे मनीष सिसोदिया जी जो एजुकेशन मिनिस्टर हैं, उन्होंने 22 ऐसी शालाओं का निरीक्षण किया जिनको अभी सुचारू रूप से प्रस्थापित करके बालकों के समक्ष सौंपा जाएगा। ये कोविड महामारी के चलते जरूर थोड़ी देर हुई, पर निश्चित तौर पे ये आगे होगा। देखिए कोई भी सरकार आती है, चाहे वो आम आदमी पार्टी की सरकार हो या कोई भी और विकल्प की सरकार हो, तो वो समय सर काम करती है, पर समय सर काम करते करते अगर प्रजा ये जान रही है कि वो अच्छी नियत से काम कर रही है, प्रजा लक्षी काम कर रही है, उनके हित में काम कर रही है और उनके टैक्स के पैसे से, जो टैक्स का पैसा आम आदमी देता है उसके टैक्स का पैसा उसी के लिए खर्च कर रही है, तो निश्चित रूप से मैं समझती हूँ एक सरकार की जीत होती है प्रजा के सामने। तो यदि आप बोलते हैं कि गंदगी है जगह जगह, तो मैं आपको बताऊं कि दिल्ली में जो एनसीडी है म्युनिसिपल कॉर्पोरेशन, वो आम आदमी पार्टी के हाथ में नहीं है, वो अभी भी सेंटर के हाथ में है। तो मैं ऐसा सोचती हूँ कि आने वाले कॉर्पोरेशन चुनावों में दिल्ली में हमारी सरकार आए तो केजरीवाल जी कहते हैं कि मैं दिल्ली को भी चमका के बताऊंगा। तो ये जहां जहां पे भी हमारे सरकार का हाथ होगा, उनका रूल होगा, वो कार्य करेगी, वो प्रजालक्षी कार्य करेगी, ये तो केजरीवाल जी का एक वचन है प्रजा के लिए और वो करते रहेंगे। मैडम आम आदमी पार्टी को मजबूत करने के लिए अभी जाने माने पत्रकार इशुदान गढ़वी जी, वो आम आदमी पार्टी से जुड़े हैं जी, और साथ में गोपाल इटालियर जी जो कि पहले से हैं, पर किंतु अभी कुछ कंट्रोवर्सी, उन्होंने हिंदू समाज को लेकर के कुछ धार्मिक भावनाओं को लेकर के एक स्टेटमेंट दिया जिसका विरोध हो रहा है, तो क्या कहना चाहेंगे, इसकी असर आगे चुनाव पर क्या पड़ेगी? हमारे आम आदमी पार्टी में हर आम आदमी का स्वागत है जी। और आदरणीय इशुदान गढ़वी जी जो एक महान पत्रकार रहे हैं, उन्होंने हाल ही में आम आदमी पार्टी ज्वाइन करके ये बताया कि किस प्रकार एक सामान्य मानस एक राजनीतिक महकमे में आ सकता है। और नहीं मैं, मैं आपको रुकना चाहूंगा, वो सामान्य मानस तो नथी, कारण के बैकग्राउंड एमनु छे पत्रकार जगत में खूब मोटू अने जानीतू नाम छे, એટલે सामान्य मानस तो न कही सके ना, पर पत्रकार तो छे, साची वात छे, पर आ सामान्य पत्रकार छे, तमारे जेवा पत्रकार छे, एमनो कद कदाच बड़ा होई सके छे, मोटो होई सके छे, पर आ कोई राजकारण थी नथी, कोई पॉलिटिकल बैकग्राउंड थी नथी। ऐसे ही सिमिलरली जो हमारे इटालिया जी हैं, गोपाल इटालिया जी हैं आदरणीय जी, वो भी एक युवा और एक बहुत ही जोशीले युवा हैं और वो भी हमारी पार्टी को आगे ले जाने के लिए और सतत प्रयास कर रहे हैं और नित नए लोगों को जोड़ रहे हैं, और ये ऐसे चेहरे हैं जिन्होंने पूर्व में उनका कोई पॉलिटिकल बैकग्राउंड नहीं है, उन्होंने जन सेवा करी है, लोगों के लिए काम किया है, और वो एक संदेश देते हैं कि जैसे वो आज राजकारण में आए हैं, ऐसे एक सामान्य लोग, एक आम आदमी, मैं भी एक आम आदमी हूँ, गृहिणी हूँ, मैं भी आज राजनीति में आई और मैंने भी 2017 में चुनाव लड़ा। तो वो एक, जब तक हम जैसे सामान्य लोग, अच्छे लोग, जो कहा जाता है कि जो पॉलिटिक्स डर्टी है, गंदी है, उसमें अच्छे लोगों को उतरना चाहिए, वो नहीं आएंगे तो हम वो नहीं कर पाएंगे जो प्रजा चाहती है। मैडम मेरा क्वेश्चन क्या था कि जो गोपाल इटालिया जी हैं, आगे विधानसभा का इलेक्शन आ रहा है, चुनाव आ रहा है, और अभी उन्होंने हिंदू धर्म की लागणी को ठेस पहुंचे ऐसा एक स्टेटमेंट दिया जो वीडियो वायरल हुआ और उसका काफी विरोध हुआ है। आज सोमनाथ गोपाल इटालिया गए थे
तो वहां से उनका विरोध करके उनको वापिस भेजा गया है। इसकी इफेक्ट जो असर है वो आगामी चुनाव पर कैसे देख रहे हैं आप? नहीं, गोपाल इटालिया जी तो एक बहुत ही युवाओं में जोश भरने वाले इंसान हैं और आज सोमनाथ महादेव मंदिर से हमने एक यात्रा शुरू करी थी जिसमें गांव-गांव जिले-जिले घूमकर जो कोरोना महामारी में जो लोग अपनी जान गंवाए हैं वहां से माटी लाकर और कलश में भर के एक उस कलश की स्थापना करके 2022 की चुटनी जब हम जीतेंगे तो वहाँ एक स्मारक बनाने का तय हुआ है। तो मुझे नहीं लगता कि ऐसा कुछ है जो आप सोच रहे हैं। प्रजा जनता उन्हें बहुत प्यार करती है, जहाँ वो जाते हैं अपार जनसमूह उनके साथ होता है, युवाओं का जोश देखते ही बनता है जी। तो मुझे ऐसा लगता है कि ऐसा शायद नहीं है। दीपक भाई, हूँ तुमने आ प्रश्न मुद्दे पूछी इसके जे रीते हमणा एमनो एक वीडियो वायरल थयो छे, धार्मिक लागणीओ ने दुभाय તે રીતે ખાસ કરીને કર્મકાંડને લઈને તેમણે એક સ્ટેટમેન્ટ આપ્યું ને તેના લીધે વિરોધ થઈ રહ્યો છે। જ્યારે જનતા ત્રીજો વિકલ્પ શોધતી હોય અને આટલા અગત્યના પદ પર તમે બેઠા હોય તો આ કેટલું યોગ્ય માનો છો તમે? અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એવું કહેવાય જી। હું પહેલા કીધું, બેને મારી વાતનું ખંડન કર્યું જી, પણ મારું કહેવાનું એમ છે ગુજરાતની અસ્મિતા અલગ છે જી। દિલ્હી શિક્ષણ સાથેનો મારો અસ્મિતાનો કોઈ કહેવાનો કોઈ વાત નથી, બરાબર છે। ગુજરાતની અસ્મિતા એટલે ગુજરાતના લોકો એક સેન્સિટિવ બધા માણસો હોય છે, લાગણીશીલ માણસો, કે એ ધાર્મિક બાબતની અંદર કોઈનું ચલાઈ નથી લેતા, બરાબર છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશ જી, સંત સુરાની ભૂમિ છે સૌરાષ્ટ્ર જી, ત્યાં તમને એક એક ડગલે મંદિરો મળશે અને ત્યાં પછી કર્મકાંડ બ્રાહ્મણનો વિષય આવું સ્ટેટમેન્ટ આપવું તો મને તો એમ કહેવાય કે ગો મરવાની થાય, સાદી ભાષામાં કહું તો ગો મરવાની થાય તો જાય જી। તો કદાચ આવી કઈક રીતિ છે। ગોપાલ ઇટાલિયા સાહેબ આમ આદમી પાર્ટીનું કામ કરે છે, બહુ જોશવાળું કામ કરે છે, બેને કીધું, પણ આવું જોશવાળું પાછું એ કામ કરતા હતા પહેલા જી, એક વર્ષ પહેલા કોંગ્રેસનો ખેસ પહેરીને કરતા હતા જી, હવે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને કરે છે, બરાબર। ગુજરાતની પ્રજા લાગણીશીલની સાથે સાથે ચતુર પણ છે, બરાબર, એને બધું ખબર છે। આપણે એટલે જનતા જનાર્દન કીધું છે, એટલે આ જનાર્દનને બધી જ ખબર છે કોણ મારું છે અને કોણ પારકું છે। એટલે આવનારા ઇલેક્શનની અંદર પણ ત્રીજા પક્ષ તરીકે ભલે કોણ આવે છે, બેને કીધું એમ કે બીજા પક્ષની અંદર એ છે, બીજા નંબર પર છે, અમે એ જ માનીએ છીએ, પણ અમે અમારો પક્ષ પણ મૂકીશું આવનારા ઇલેક્શનની અંદર અને શક્તિ પ્રદર્શન પણ કરીશું અને અમારા મુદ્દા અમે લોકો સમક્ષ ઘરે ઘરે લઈ જઈને વાત કરીશું। દીપકભાઈ, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલી બેઠકો પરથી લડશે અને મુખ્યત્વે ચૂંટણી મુદ્દાઓ તમારા કયા રહેશે? અમારો તો પહેલો મુદ્દો શિક્ષણને લગતો હશે જી, જે પ્રાથમિક શિક્ષણથી વંચિત બાળકો છે એમને કેવી રીતે શિક્ષણ આપવું જી, કેવી રીતે સ્કૂલનું આયોજન કરવું, બેરોજગાર શિક્ષિત બેરોજગાર જી, વ્યાખ્યા એવી થાય છે કે 12મા એટલે માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ જેને લીધો હોય અને એની પાસે કોઈ નોકરી ના હોય એને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે જી। પરંતુ અમે 12મા ધોરણનો બાળક આવશે તો તેની શું એની પાસે સુષુપ્ત શક્તિ છે, શું એ કરી શકે છે? હા, આવી સુવિધા ગુજરાતમાં ચાલે છે પણ એક જ જગ્યાએ ચાલે, તો અમે ઠેર ઠેર જિલ્લા વાઇઝ એને ચલાવવા માંગીએ છીએ, જેથી કરીને બાળક એમ દેખવા જાય તો દરેક તકલીફોનું એક જ રસ્તો છે। જેવી રીતે ડાયાબિટીસ ને તમે સર્વ રોગોનો રાજ રોગ કહો છો જી, તો એ જ રીતે દરેક તકલીફમાંથી જો બહાર નીકળવું છે તો બાળકોના શિક્ષણ ઉપર તમારે ધ્યાન આપવું પડશે। જો બાળક એટલે યુવાન શિક્ષિત બનશે તો એને વિચાર ખીલશે, એનું ઘર ચલાવશે અને સમાજની અંદર એક નવા ચહેરો તરીકે બહાર આવશે, કોઈ કલેક્ટર બનશે, કોઈ આઈપીએસ ઓફિસર બનશે, કોઈક રાજકારણમાં આવશે, કોઈ અભિનેતા બનશે, તો એ આપણી મૂડી છે, દેશની એ મૂડી છે, તો અમે મૂડી બહાર લાવવા માંગીએ છીએ। અમે જે પૂર્વપટ્ટીની અંદર કામ કરતા લોકોની કેવી રીતે મજૂરી વર્ક કરે છે પણ તેમને પૂરતા પ્રમાણમાં પૈસા મળતા નથી, જેથી તેમનું ઘર બરાબર ચાલતું નથી, અમે એ ચલાવવા માંગીએ। એટલે ગુજરાતમાં અમારા ઘણા બધા મુદ્દા હશે પણ અમારો મુખ્ય મુદ્દો તો શિક્ષણ હશે, રોજગારી હશે, બરાબર છે। બીજો એક મુખ્ય મુદ્દો અત્યારે ગુજરાતની અંદર બહુ મહત્વનો છે કે જે મિનિમમ વેજીસ એક્ટ, એનો અમલ ગુજરાતની અંદર થતો નથી, એનું કારણ છે કે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે બેરોજગારી પણ છે અને
પૂરતો પગાર કે એનાથી કર્મચારીઓમાં અસંતોષ છે, શું કહેવા માંગશો? અસંતોષ હોય જ, કારણ કે જે જેની ક્ષમતા જેટલી હોવી જોઈએ એને કરતા જો સરકાર વધારે આપી દે છે ને, તો એના કારણે એના નીચે હાથ નીચે કામ કરતા લોકોને અસંતોષ તો હોય જ. પણ મેં તમને પહેલા કીધું કે આમાં તકલીફ શું થાય છે કે મોજુદા જે સરકાર છે આપણી, એના દરેક મંત્રીનું કદાચ હું તો એમ વિચારું છું, ખાનગી આઈટીઆઈ પણ કરવી પડશે, કે દરેક મંત્રીનું ક્વોલિફિકેશન મારે કાઢવું પડશે. શિક્ષણ મંત્રી હોય કે એના હાથ નીચે ગમે તે મંત્રી હોય, તો એક બાજુ વહીવટી વિભાગ છે, એક બાજુ ચૂંટાયેલા અધિકારીઓ છે, આ બે વચ્ચે કોમ્યુનિકેશન બરાબર થતું જ નથી. કોમ્યુનિકેશન ગેપ છે, ગેપ છે. જેથી કરીને અધિકારીઓને શું કહેવું છે અને જે પાસ પરીક્ષાઓ યુપીએસસી ની એક્ઝામ પાસ કરીને આયા છે, ક્લાસ 1 ઓફિસરો છે, એમનું કેવું શું છે, આ બે વચ્ચે ગેપ રહી જાય, મત પંથાંતર ચાલે છે. એટલે પેલા એમના ઈગોમાં રહે છે, જ્યારે બનેલા ગણેલા અધિકારીઓને એમની સામે ઝૂકવું પડે છે, અને છતાં જાણીએ છે કે આ ખોટું છે, છતાં એમને એ વસ્તુને એક્સેપ્ટ કરવું પડે છે. એવી રીતે શિક્ષણમાં પણ કેટલી બાબતો છે જેનો અવારનવાર વાતનો ખુલાસો કરતો રહીશ. મેડમ, તમને સવાલ કરીશ કે ગુજરાતની અંદર અત્યારે આપણે છીએ, અને ખાસ કરીને વડોદરામાં કોરોના મહામારી દરમિયાન જે સફાઈ કર્મીઓ હતા, જેમણે કે કોરોના મહામારી વચ્ચે એવી કર્મનિષ્ઠ ફરજો બજાવી છે, પરંતુ તેમના પણ પગારમાં કોન્ટ્રાક્ટરોને વધારે પૈસા મળતા, અને જ્યારે જે ખરેખર કોરોના વોરિયર્સ તરીકે જે લોકોએ સેવા આપી છે એ લોકોનું શોષણ થયું છે. શું કહેવા માંગશો? ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટરો ફાવી રહ્યા છે, પરંતુ જે કર્મચારીઓ છે તેનું શોષણ થઈ રહ્યું છે, શું કહેશો? निश्चित तौर पे यहाँ तो भ्रष्टाचारी सरकार है, हर महकमे में भ्रष्टाचार है, कॉन्ट्रैक्ट लेबर के नाम पे भ्रष्टाचार है, कितने सारे लेबर्स यूनियंस बनी हुई हैं जो सतत प्रदर्शन करती रहती हैं, और हम हमारी पार्टी ने भी उनके साथ मिलकर कितनी बार आवाज उठाई है कि कई बार उनको चलती नौकरी से निकाल दिया जाता है, पगार नहीं दी जाती है, तो ये तो सतत खरेखर भ्रष्टाचार है. इधर मैं भाई की बात का जवाब देना चाहूंगी कि गुजरात की जनता खरेखर सेंसिटिव छे पर मूर्ख नथी. आज गोपाल इटालिया जेवा नेता, जेवा अग्रणी, जेवा जोशीला युवा मैदान में आई रहे छे, तो एमनो डर लागे छे. परंतु मैडम, एमणे आटला ऊंचा पोस्ट ऊपर रहीने एक धार्मिक लागणी दुबाए ते रीतना સ્ટેટમેન્ટ આપવાથી બચવું જોઈએ એવું તમે માનો છો કે નથી? પણ આ તો ભૂતકાળની વાત છે, આ 7-8 વર્ષ પુરાનો એક વિડિયો છે જો રાઉન્ડ કરી રહ્યા છે. તો ભાજપની આ લાગણી છે કે કોઈ સત્તાની પાર્ટી ઉપર જતી હોય તો આ ગળા મુર્દા ઉખાડ લેતી હૈ બાત. તો જૈસા કે ઓર મુજે માલૂમ ભી હૈ કે આજ ગોપાલ ઇટાલિયા ભાઈ ને પૂરી મીડિયા કે સામને યે ભી બોલા કે અગર કિસી કો मेरे किसी स्टेटमेंट से दुख पहुंचा हो तो मैं सबके से माफी मांगता हूं. तो निश्चित तौर पे वो एक बहुत ही भक्त इंसान है और हम सब की तरह उनकी भी निष्ठा है. पर आज आम आदमी पार्टी के बढ़ते हुए कदम से घबरा कर भाजपा ये सब कर रही है, और इसका फल तो उन्हें 2022 में मिल ही जाएगा. मैडम, 2022 उसको लेकर के आपकी पार्टी का गुजरात का चुनावी मुख्य मुद्दा क्या रहेगा? आप दिल्ली मॉडल की बात करते हैं, लेकिन गुजरात में आपकी पार्टी क्या करेगी वो हमारे दर्शक मित्रों को बताइए. देखिए, हमें बताने की जरूरत नहीं है जी, 27 कॉर्पोरेटर सूरत में चुन के आ चुके हैं जी. वो अभी उनको चुने हुए सिर्फ 4 महीने ही हुए हैं, पर जिस प्रकार से वो सड़क पे उतर के जनता के बीच जाकर काम कर रहे हैं, उससे जनता अपने आप जान जाएगी कि अगर ये सिर्फ 27 कॉर्पोरेटर ये इतना काम कर सकते हैं, तो अगर हम विधानसभा में चुन कर आएंगे तो कितना काम करेंगे. तो इसके लिए हमें बोलने की जरूरत नहीं, हमारा काम हमारा प्रचार है, और हमारा काम ही ये बताएगा कि आगे आने वाले चुनावों में प्रजा हमें कितनी सपोर्ट करती है. तमारा बनने थी एक सवाल छे के તમે કેમ માનો છો કે ત્રીજો વિકલ્પ તરીકે તમારી જ પાર્ટી કેમ? અમે એમ વિચારીએ છે જી કે અમારી પાર્ટી રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી જી, તેનો દરેક વિષય, જ્યારે અમે ગુજરાત પ્રવાસે નીકળ્યા, સૌરાષ્ટ્ર ગયા, કચ્છ ગયા, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, દરેક ગામડે ગામડે અમે લોકો ગયા જી, લોકોને મળ્યા, ત્યારે અમને એમ લાગ્યું કે ના, અમે લોકો આમની સાથે રહીશું તો આ કામ બહુ સારી રીતે થશે. અમારી સાથે આઈએએસ ઓફિસર, રિટાયર્ડ આઈએએસ ઓફિસર પણ છે, ડોક્ટરો પણ છે, એન્જિનિયર પણ છે, શિક્ષકો પણ છે, વકીલ સેલ પણ છે. આ બધાનું કામ એ છે,
કે ગુજરાતને સુશાસન આપો, સાચું સુશાસન જી, કે ગુજરાતમાં રહેલો એક પણ યુવાન બેરોજગાર ના રહેવો જોઈએ, એક પણ વૃદ્ધ માણસ ઘરમાંથી અપમાનિત ના થવો જોઈએ જી, એક પણ માણસ દુખી ના રહેવો જોઈએ, હા કદાચ દુખી ઉઠે ખરો પણ દુખી સૂઈ ના શકે જી, આવો અમારી પાર્ટીનો વિચાર છે અને અમે બધી જગ્યા પર ફરી ફરીને આ વસ્તુને ફોલોઅપ કરી છે અને અમે વિચારીએ છીએ કે જો અમારી સત્તા આવશે તો શિક્ષણમાં તો ક્રાંતિ અમે લાવીશું જ, કોઈ શિક્ષણથી વંચિત ન રહે, નહીં રહે, આરોગ્ય ખાતામાં પણ જી, આરોગ્ય વિભાગમાં પણ અમે ક્રાંતિ લાવીશું જી, હા દિલીપસિંહ બાપુના સાનિધ્યમાં અમે આ કામ ઉઠાવ્યું છે અને એને પૂરું કરીશું. મેડમ તમે કેમ શું ઈચ્છો છો કે તમારી જ પાર્ટી કેમ? આમ આદમી પાર્ટી ખરેખર આમ આદમીની પાર્ટી છે જી. તો માનનીય અરવિંદ કેજરીવાલ જી યહાં આયે ઓર ઉન્હોને યે બાત બોલી કે ભાજપ હો યા કોંગ્રેસ હો, યે દોનો એક એક ઇધર કી બાજુ કી પોકેટ હૈ, એક ઉધર કી બાજુ કી પોકેટ હૈ, યાની સેમ હૈ. તો અબ પ્રજા કો, અબ જનતા દેખ રહી હૈ કી ઇતને વર્ષ સે કંડાણી ગઈ જનતા જોઈ રહી છે કે બીજો સુ વિકલ્પ છે. તો આમ આદમી પાર્ટી ઇસલીએ ક્યોંકી આમ આદમી પાર્ટી અચ્છા શિક્ષણ લાયેગી, અચ્છા સ્વાસ્થ્ય લાયેગી, મહિલાઓ કે લીએ સુવિધાએ લાયેગી, એક મોંગવારી જો એક બડા એક પ્રશ્ન ચિહ્ન હૈ ઉસકો દૂર કરેગી, ઓર ગલી ગલી મોહલ્લા મોહલ્લા વૃદ્ધો કે લીએ, આજ કે વૃદ્ધ ઉનકો અગર ક્લિનિક લે જાના હો, મેડિકલ કી સુવિધા દિલાની હો, તો ઉને દૂર તક સોચના પડતા હૈ કે યહાં કૈસે લે જાએ, યા બડે બડે ટેસ્ટ હોતે હૈ. તો એક આમ જનમાનસ કા જો પૂરા પગાર હૈ વો સિર્ફ ક્લિનિક મે ઓર પઢાઈ મે ઉસમે ચલા જાતા હૈ. તો હમારી પાર્ટી જબ આયેગી તો વો પ્રજાલક્ષી પાર્ટી હોગી, જનતા કે લિયે કામ કરેગી, આમ માનસ કે લિયે કામ કરેગી, ઓર આપ હી મે જનતા સે મે કે બીચ મે સે હી લોગ આયેંગે જો જિનકો પાર્ટી ટિકટ દેગી ઓર વો ચુન કહેંગે, તો વો નિશ્ચિત તૌર પે જનતા કે લિયે કામ કરેંગે. તો હમારી પાર્ટી યે વચન કે સાથ આયેગી, ઇસ ગારંટી કાર્ડ કે સાથ આયેગી કે વો પ્રજા કે લિયે હી કામ કરેગી. દીપકભાઈ તમે માનો છો કે મુખ્યત્વે બે પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી. હાલની મોંઘવારી હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો આરોગ્યને લઈને પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, પરંતુ વિરોધ પક્ષ તરીકે બી કોંગ્રેસ નિષ્ફળ રહી હોય એટલા માટે જનતા ત્રીજો વિકલ્પ જુએ છે. હા 100% એ નિષ્ફળ રહી છે. અમે તો વિપક્ષ નમાલું બની ગયું છે જી. વિપક્ષ પાસે વિરોધ કરવા માટેના આટલા બધા મુદ્દા હોવા છતાં જી એ વિરોધ જ નથી કરતું જી. એની પાછળ કારણ શું માનું છું? કારણ તો ઘણા બધા હોઈ શકે. જો આવું હું મારું વ્યક્તિગત કારણ પણ એવું હોય જી કે આ લોકોમાં એક પાર્ટનરશિપ પણ થઈ ગઈ હોય જી, કે તમે આટલા વર્ષ રાજ કરો પછી અમે આટલા વર્ષ કરીશું જી. આવું મારું વ્યક્તિગત છે, હું આને પ્રસ્થાપિત નથી કરતો. પણ આની અંદર શું છે શું નહીં ખબર નહીં, પણ કોંગ્રેસ આટલી જૂની પાર્ટી, મહાત્મા ગાંધીજી એમની અંદર હતા, આટલા મોટા મોટા લીડરો હતા, જ્યારે અત્યારે જે યુવાનો જે સાચવે છે જે લોકો, એ લોકો પાસે વિરોધ કરવા માટે ઘણા બધા મુદ્દા છે, ઘણી બધી જગ્યા છે, પણ છતાં વિરોધ કરી જ નથી શકતા જી. હા ધાનાની સાહેબ વિરોધ કરતા દેખાય છે, પણ એક દિવસ દેખાય છે પછી 2-4 મહિના પાછા ગાયબ થઈ જાય છે. તો શું છે આ લોકોની અંદર? હા પ્રજાને એટલી ખબર પડે છે, પહેલા કીધું કે ગુજરાતની પ્રજાને આપણે જનતા જનાર્દન કહીએ છીએ, આ જનાર્દનને બધી ખબર પડે છે કે હા હવે ત્રીજા વિકલ્પની જરૂર છે છે ને છે, એટલે ત્રીજો વિકલ્પ હવે આવશે. મેડમ તમે શું માનો છો આ મુદ્દાને લઈને? ખરેખર સાચી વાત છે ભાઈ કે જનતા વિકલ્પ શોધી રહી છે, ઓર આજ એક વિપક્ષ કી ભૂમિકા બહોત જરૂરી હૈ. હમારી પાર્ટી દિલ્હી મે જબ જીત કર આઈ તો માત્ર દો હી સીટ મિલી થી ભાજપ કો, 2 યા 3 સીટ મિલી થી, તબ ભી હમને ઉન્હે વિપક્ષ કા દરજા દિયા, ક્યોંકિ વિપક્ષ એક એસી, વિપક્ષ કે બિના પાર્ટી કા કોઈ અસ્તિત્વ નહીં હોતા, વો ઉન્હે બતાતી હૈ કે કાર્ય કિસ પ્રકાર સે સુચારુ રૂપ સે કિયા જા સકતા હૈ. ઓર કોંગ્રેસ ને યે વિપક્ષ કી ભૂમિકા કબ સે ખતમ કર રખી હૈ, જો ઉનકો કરની ચાહિયે થી, પર વો વિપક્ષ કી ભૂમિકા આજ આમ આદમી પાર્ટી સુરત કે 27 કોર્પોરેટર કે સાથ જબ વિપક્ષ મે બેઠી હૈ તો બતા રહી હૈ કે કિસ પ્રકાર સે વો એક જો સરકાર વહાં ચલતી હૈ ઉસમે બતાતે હૈ કે કહાં કમી હૈ, કહાં વો કામ નહીં કર રહી હૈ, ઓર સતત ઉનકા એક ઝગડા હોતા રહેતા હૈ કે ભાઈ નહીં વો કામ ઇસ પ્રકાર સે હોના ચાહિયે. તો વિપક્ષ બહોત જરૂરી હૈ, પર વિપક્ષ આજ વિપક્ષ સે નહીં પક્ષ સે ભી લોગ પરેશાન હૈ જી. તો અબ તો જનતા પક્ષ શોધ રહી હૈ કે અબ કોન સા પક્ષ જી. તો દર્શક મિત્રો આપે જોયું, સશક્ત રાજકારણ માટે વિપક્ષનું મહત્વ ઘણું હોય છે, પરંતુ ગુજરાતની અંદર કે ભારતના
જે વિપક્ષ છે તે ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું છે ને તેના કારણે જ હવે જનતા કોઈ એક જ પક્ષના શાસનથી કંટાળી ગઈ છે અને હવે ત્રીજો વિકલ્પ શોધી રહી છે તેના માટે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી અને અનેક પાર્ટીઓ હવે કમર કસી રહી છે ત્યારે જોવું રહ્યું કે આગામી 2022 ના વિધાનસભા ચૂંટણીમાં જે જનતા છે જનતા જ જનાર્દન છે તો જનતા હવે ત્રીજા વિકલ્પ તરીકે કોને લાવે છે અમારી સાથે આજે અમારા સ્ટુડિયોના આમંત્રણને માન આપીને આમ આદમી પાર્ટીના નીતુબેન બંસલ તથા દીપકભાઈ બારોટ જેઓ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા બંને અમારા સ્ટુડિયોના આમંત્રણને માન આપીને પધાર્યા હતા તેમનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિશેષ ચર્ચા માટે ધન્યવાદ થેન્ક યુ